ભગવાન ભોળાનાથ દેવાદી દેવ મહાદેવની આરાધનાનો પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે ત્યારે પાંડવકાલીન વિરાટ ભૂમિ ગણાતા વાગડ વિસ્તારના રાપર તાલુકામાં અનેક પૌરાણિક શિવાલયો આવેલ છે જેમાં વાત કરીએ રામેશ્વર મહાદેવ કે જે ફલકુ નદીના કિનારે બિરાજમાન છે આંડવાણા તળાવના કિનારે રત્નેશ્વર શંકરવાડી ખાતે આવેલ દુધેશ્વર મહાદેવ માલીચોક ખાતે આઠસો વર્ષથી પણ પૌરાણિક અંકલેશ્વર મહાદેવ બિરાજમાન છે પોસ્ટ ઓફિસ પાસે આવેલ સ્મશાન ભૂમિ પાસે જાગેશ્વર મહાદેવ આવેલ છે તો નગર સર તળાવના કિનારે બાવાએ હજારો વર્ષ પહેલા સ્થાપના કરેલ નાગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે આ ઉપરાંત બાદરગઢ નજીક વિથરોએશ્વર જરટપકેશ્વર પાતાળેશ્વર મંદિર પૌરાણિક આવેલા છે તો ગેડીમાં ઉત્તરેશ્વર બેલામાં બિલેશ્વર મહાદેવ બિરાજમાન છે વિંધ્યાચલની પર્વતમાળા એટલે કે નીલાગર આ નીલાગરની પર્વતોની વચ્ચે નીલાગર મહાદેવ બિરાજમાન છે ગેડીનું ઉત્તરેશ્વર બેલાનું બિલેશ્વર નીલાગર મહાદેવ તથા રાપરના રામેશ્વર તથા નાગતર મહાદેવની પૂજા પાંડવોએ કરેલી છે આમ નગરી તરીકે ઓળખ ધરાવતા આગળ વિસ્તારના રાપર તાલુકામાં અનેક પૌરાણિક શિવાલયો આવેલા છે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન રાપર ઉપરાંત મુંબઈ ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાતમાં વસતા વાગડવાસીઓ શિવાલય ખાતે આવેલા મહાદેવના દર્શનનો લાભ લઈ રહ્યા છે પવિત્ર અને પાવન શ્રાવણ માસ દરમિયાન વાગડ વિસ્તારમાં આવેલ મહાદેવના મંદિર ખાતે મેહુલ રૈયા મનુભાઈ રાજપુર ઉમેશભાઈ સોની ચાંદ બિંડે મેહુલ જોશી જયંતીભાઈ રૈયા રાહુલ કારીયા કિશન કારીયા વાસુદેવ જોશી મહેપાલસિંહ ચાવડા સતીષભાઈ જેઠા દશરથસિંહ જાડેજા મહેશ પટેલ વશરામ ચૌધરી દશરથભાઈ મહારાજ સુરેશભાઈ સોલંકી મનસુખભાઈ ઠક્કર કિમજીભાઈ માળી ડાયાલાલ ચાવડા હેમગિરી ગોસ્વામી નરેન્દ્ર માલી ધર્મેન્દ્ર કચ્છી નિલેશ માલી નવગણકડ દિલીપ મિરાણી ચંદ્રકાંત મહારાજ બલુભાઈ પરમાર સચિન ઠક્કર પિયુષ લુહાર વગેરે શિવભક્તો ઉપસ્થિત રહ્યા હતા સવારે અને સાંજે શિવાલયમાં આરતી સમયે ભારે ભીડ જોવા મળે છે